ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ 15 તારીખથી રિવાઇઝ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે, એટલે કે કોને મુક્તિ આપવાની છે આ લોકડાઉનમાં, આ સમય દરમિયાન શું શું કરી શકાય શું ન કરી શકાય એની જે નવી ગાઈડલાઇન આવી છે એમાં ખાસ કરીને જો ધ્યાન દોરીએ તો ઔદ્યોગિક ક્ષેત્રે એકમો શરૂ કરવા માટેની એક ગાઈડલાઇન આવી છે એમાં, એટલે 20 તારીખથી ગાઈડલાઇન આ અમલમાં આવે છે, એમાં ખાસ કરીને જે ઉદ્યોગો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા હોય એમાં જ અત્યારે શરૂ કરવાની ભારત સરકારે મંજૂરી આપી છે, શરતોને આધીન મંજૂરી આપી છે. નગરપાલિકા વિસ્તારમાં અને આપણે જ્યાં કેસ પોઝિટિવ આવ્યો હોય ત્યાંનું કન્ટેનમેન્ટ વિસ્તાર હોય એ વિસ્તારમાં કોઈ ઉદ્યોગો શરૂ કરવા માટેની અત્યારે મંજૂરી આપવાની રહેતી નથી. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી જે કંઈ આપણી ફેક્ટરીઓ છે એમાં એને કેવી રીતે શરૂ કરી શકાશે, તો 20 તારીખથી શરૂ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે. પણ શરતો એવી છે કે દાખલા તરીકે થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત છે, એટલે કોઈ પણ ફેક્ટરીમાં જે કોઈ કામદારો આવે છે એનું થર્મલ સ્ક્રીનિંગ કરવું ફરજિયાત છે, માસ્ક પહેરવો ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું પણ ફરજિયાત છે, ત્યારબાદ ડિસઇન્ફેક્શન ફેક્ટરીને પણ કરવાનું છે. એ શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે. એમના જે કામદારો છે તો કામદારો માટે કેવી રીતે આવશે, આજુબાજુથી આવતા હોય તો એના માટે સ્પેશિયલ વાહન એમને મૂકવું પડશે અને એ વાહનમાં જ લાવવા પડશે, અને બને ત્યાં સુધી જે કામદારો આવતા હોય જો ફેક્ટરીમાં સુવિધા કરી શકતા હોય તો ત્યાં જ રહે, એટલે કે હલનચલન ઓછામાં ઓછું થાય જેથી કરીને ચેપ બીજે ફેલાય નહીં. તો ને આધીન મંજૂરીઓ આપવાનું શરૂ થયું છે. અત્યાર સુધી અમે લગભગ 35-37 લોકોને તો આપી દીધી છે. તો બીજા જે કંઈ એકમ શરૂ કરવા માગતા હોય એમને એમનું ફોર્મ ભરીને મેઇલથી અહીંયા મોકલવાનું છે. પણ આ શરતો પહેલાં પાલન કરવાનું છે, શરતો પૂરી થઈ હશે તો જ શરૂ કરી શકાશે, અન્યથા મંજૂરી આપી હશે અને તમે જો પાલન નહીં કર્યું હોય તો તમારી ફેક્ટરી બંધ કરાવવામાં આવશે અને ઉપરાંત તમારા ઉપર પિનલ એક્શન પણ લેવામાં, કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. તો ઔદ્યોગિક મિત્રો જે છે એમને ખાસ વિનંતી છે કે આમાં તમે એમનો જે કંઈ મુશ્કેલી હોય કે તમને મૂંઝવણ હોય તો અમારી કચેરીમાં ફોનથી સંપર્ક કરીને મેઇલથી સંપર્ક કરીને ઔદ્યોગિક એકમ શરૂ કરો અને તમે મજૂરો માટે પણ ખાસ કાળજી લેશો એવી પણ ખાસ વિનંતી છે. તો 20 તારીખથી આ રીતની આપણી સરકારની યોજના છે તો એ પ્રમાણે એમાં સહભાગી થશો. બાકી જે આપણે અત્યારે જાહેરનામા ચાલે છે એમાં મોટાભાગે આપણે વાત કરીએ તો આવશ્યક ચીજ વસ્તુઓને મુક્તિ છે, તમારા ફાર્માસ્યુટિકલ યુનિટને મુક્તિ છે, દવાખાનાઓને મુક્તિ છે, દવાની દુકાનોને મુક્તિ છે, અને આપણે વાત કરીએ તો દૂધની દુકાન, કરિયાણાની દુકાન એ બધામાં આપણે જે અત્યારે હોમ ડિલિવરીથી ચાલી રહ્યા છીએ એ પ્રમાણે જ આપણે કરવાનું છે. અને એમાં સમયની મર્યાદા અમે થોડી વધારીએ છીએ, 1 વાગ્યા સુધી આપણે બધી છૂટ આપવાનું પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે, એટલે 1 વાગ્યા સુધી આપણે આ બધું કરી શકશું. પણ અંતે તો આપણે બહુ કાળજીપૂર્વક, બહુ સાવધાન રહીને અને સતર્ક રહીને આપણે કોરોનાને હરાવવો છે, ને એના માટે આપણે વાત વારંવાર કરીએ છીએ કે ભાઈ તમે ખૂબ સાવધાન રહો, સલામત રહો, નિયમોનું પાલન કરો તો એને હરાવવો અઘરો નથી. પણ જો આપણે કોઈ પાલન જ ના કરીએ નિયમોનું તો આપણો આપણને બીજેથી ચેપય લાગે ને આપણો ચેપ બીજાને પણ લાગી શકે. તો બધાને ખાસ વિનંતી છે કે સાવધાન રહો, ઘરમાં રહો અને સતર્ક રહો અને ખોટા સ્ટ્રેસમાં પણ ના રહો, એકદમ પ્રફુલ્લિત રહેવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આરોગ્ય વિષયક આપણે જે કાંઈ હોય અત્યારે જે કાંઈ કરી શકીએ, આપણે કસરતથી માંડીને સારો પૌષ્ટિક ખોરાક ખાવાનો કે જે કાંઈ એ કરી શકાય, ધાર્મિક પુસ્તકો અથવા તો વાર્તાઓ આપણે ગમતી હોય જે કાંઈ ગમતું હોય એ આપણે ઘરે બેઠા કરવું જોઈએ. તો એના માટે ખાસ વિનંતી છે કે ખૂબ સહયોગ આપો તો આપણે આમાં કોઈ એટલું બધું આપણે એવું અઘરું નથી કે કોરોના આપણા ઉપર આવી થઈ જાય, આપણે એમને જરૂરથી હરાવીશું. મને શ્રદ્ધા છે કે પ્રજા ખૂબ આમાં અત્યાર સુધી ખૂબ સહયોગ સારો આપી રહી છે, હજુ પણ વધુ થોડો સમય આપણે સહયોગની વિનંતી કરું છું.